ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. 8 બેઠકો માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે તેનું પરિણામ જાહેર થશે. પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. 8 બેઠકો પૈકી 2 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને 1 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. અબડાસા, લીમડી, ગઢડા, ડાંગ, મોરબી, કપરાડા, ધારી અને કરજણની બેઠકો કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને કારણે ખાલી પડી હતી. પાછલા કેટલાક સમયથી રાજ્યના 2 મુખ્ય રાજકીય પક્ષો, સત્તાધારી પક્ષ ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ, આ ચૂંટણીને ધ્યાનમાં રાખી પોતાની રણનીતિ બનાવી રહ્યા છે. આ પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભે બંને પક્ષોના સંગઠનમાં પણ ગતિવિધિઓ તેજ થતી જોવા મળી રહી છે. પેટા ચૂંટણીને લક્ષ્યમાં લઈને કેટલીક નિમણૂકોની પણ જાહેરાત થઈ છે અને સંગઠનમાં મોટા પાયે ફેરફારો પણ થયા છે. ભાજપના નવા ગુજરાત અધ્યક્ષ સીઆર પાટીલ આ ચૂંટણી અગાઉ 2022માં થનારી ગુજરાતની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર વિજય મેળવવાનો દાવો કરી ચૂક્યા છે અને કોરોનાના કાર્યક્રમોને લીધે વિવાદિત પણ બન્યા છે. સામે પક્ષે કોંગ્રેસે યુવા નેતા હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ પદ આપ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં યુવા નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી સતત સક્રિય પણ રહ્યા અને એ રીતે સતત ચર્ચામાં પણ રહ્યા હતા. તો હવે આગામી પેટા ચૂંટણીઓ વખતે આ યુવા નેતાઓની રાજકારણ પર, મતદાતાઓ પર અસરમાં શું બદલાવ આવ્યો છે અને કેટલો ઓછો વધતો પ્રભાવ તેઓ હવે પાડી શકે છે એનું આંકલન કરવાનો અમે પ્રયાસ કર્યો. 2017ની વિધાનસભા ચૂંટણી પછી લગભગ 3 વર્ષના સમયગાળે વિધાનસભા બેઠકોની આ પેટા ચૂંટણી એટલા માટે પણ રાજકીય પક્ષો માટે મહત્વની બની જાય છે કે હવે પછીની વિધાનસભા ચૂંટણીઓ આડે 2 જ વર્ષ બાકી રહેશે. એટલે સ્વાભાવિક છે કે ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ પેટા ચૂંટણીઓ હાલ પૂરતી તો સેમીફાઇનલ મેચ જેવી જ બની રહેશે. બંને પક્ષોને તેમની હાલની રાજકીય સ્થિતિ, પડકારો, મુદ્દાઓ, સંગઠન વગેરે બાબતોનું આંકલન કરવાની તક આ પેટા ચૂંટણીમાંથી મળી રહેશે. ભાજપ માટે 2017ની સ્થિતિથી હાલની સ્થિતિ ઘણી અલગ છે. 2017માં સત્તાધારી ભાજપ સામે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ, દલિત યુવા નેતા જિગ્નેશ મેવાણી અને ઓબીસી યુવા નેતા અલ્પેશ ઠાકોરના રૂપમાં 3 મોટા પડકારો હતા, જેમાંથી હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં છે, હાર્દિક પટેલ કોંગ્રેસમાં છે, તો વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગુજરાત અને દેશમાં વિવિધ આંદોલનમાં આગળની હરોળમાં બોલતા જોવા મળે છે. હાર્દિક પટેલને હાલમાં જ પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ કોંગ્રેસે પ્રદેશ એકમના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ તાત્કાલિક અસરથી હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકેની નિમણૂકને મંજૂરી આપી હતી. પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો અને એક રીતે આ આંદોલનનો તેઓ સતત ચહેરો બનેલા રહ્યા. 25 ઓગસ્ટ 2015ની અમદાવાદની જીએમડીસી ગ્રાઉન્ડની રેલી અને તે પછીના કાયદાકીય અને રાજકીય ઘટનાક્રમ પછી તો હાર્દિક પટેલનું રાજ્યના રાજકારણમાં કદ પણ વધ્યું છે. 2017ની પેટા ચૂંટણીમાં હાર્દિક પટેલે અનેક રાજકીય દાવા પ્રતિદાવાઓના અંતે વિપક્ષ કોંગ્રેસને પોતાનો ટેકો જાહેર કર્યો. વિધાનસભા ચૂંટણીના 3 અઠવાડિયા પહેલા જ હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન જાહેર કરતા કહ્યું હતું કે કોંગ્રેસે પાટીદાર સમુદાયને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં સ્પેશિયલ કેટેગરી હેઠળ અનામત આપવાની માંગને સ્વીકારી છે. આ પછી હાર્દિક પટેલ ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચારમાં સતત પ્રયત્નશીલ રહ્યા અને સત્તાધારી ભાજપે પણ હાર્દિક પટેલ તેમના વિરુદ્ધ પ્રચાર કરી તેમને રાજકીય નુકસાન ન પહોંચાડી શકે તે માટે તેમને અટકાવવાના પ્રયત્ન કર્યા. હાર્દિકે 29 નવેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતન રાજકોટમાં રેલી કરી તો તેમની સામે મંજૂરી વિના રેલી કરવાની ફરિયાદ કરવામાં આવી. તો આ પ્રકારે 2017ની વિધાનસભા ચૂંટણી ભલે હાર્દિક પટેલ લડી શકે તે ન હતા, પણ તેમની અસર ચૂંટણીના માહોલ પર સતત રહેલી અને તેઓ ભાજપ વિરુદ્ધ અને કોંગ્રેસની નજીક જણાતા રહ્યા. નેક્સ્ટ વાત કરીએ જિગ્નેશ મેવાણીની. તો દલિત સમુદાયમાંથી આવતા આ યુવા નેતા રાજ્યના બહુ ચર્ચિત ઉના પ્રકરણ બાદ વધુ અને સતત ચર્ચામાં આવ્યા અને ભાજપ સરકાર વિરુદ્ધ સતત સક્રિય રહ્યા અને દલિતોના મુદ્દાને લઈને આગળ પડતા રહ્યા. જોકે કોંગ્રેસમાં તેમના જોડાવાની સતત અટકળો વચ્ચે તેઓ કોંગ્રેસ સાથે ન જોડાયા અને એસસી માટે અનામત એવી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીત્યા પણ ખરા. કોંગ્રેસે પણ રાજકીય ગણિત ગણી તેમની સામે પોતાનો ઉમેદવાર ન ઉભો રાખ્યો અને આડકતરી રીતે જિગ્નેશ મેવાણીને પોતાનો ટેકો જાહેર કર્યો.
ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ જિજ્ઞેશ વિધાનસભા ગૃહની અંદર અને બહાર બંને રીતે રાજ્યની ભાજપ સરકાર સામે સતત પડકાર બનેલા રહ્યા. પછી એ જાતિગત રાજકારણનો મુદ્દો હોય કે બેરોજગારીનો મુદ્દો હોય, જિજ્ઞેશ મેવાણીને વિધાનસભા ગૃહમાં એક ચર્ચા દરમિયાન અણછાજતા શબ્દ પ્રયોગ બદલ ગૃહમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. તો કોરોના મહામારી દરમિયાન મોદી સરકારના લોકડાઉનના નિર્ણય હોય કે રાજ્યમાં બેરોજગારી કે રાજ્ય સરકારની નીતિઓના મુદ્દે પણ જિજ્ઞેશ મેવાણી તેમના સરકાર સામેના ટીકાત્મક સૂરમાં સતત બોલતા રહ્યા છે. ત્યાર પછી ત્રીજા યુવા નેતા અલ્પેશ ઠાકોર. ઓબીસી સમુદાયના નેતા અલ્પેશ ઠાકોર વિધાનસભા ચૂંટણી પહેલા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને રાધનપુરની બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી જીત્યા પણ ખરા. અલ્પેશ ઠાકોર 2017 વિધાનસભા ચૂંટણીના બે મહિના પહેલા જ ઓક્ટોબર 2017માં ગાંધીનગરમાં તે સમયના કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થયા હતા અને તેમણે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસને ચૂંટણીમાં 125 બેઠકો જીતાડવાના લક્ષ્ય સાથે કામ કરશે. જો કે પ્રદેશ કોંગ્રેસ સાથે અલ્પેશ ઠાકોરના મતભેદો સતત સમાચારોમાં રહ્યા. લોકસભાની ચૂંટણી વખતે જુલાઈ 2019માં તેઓ તે સમયના ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ ગયા. અલ્પેશ ઠાકોરે એપ્રિલ 2019માં એટલે કે લોકસભા ચૂંટણીના બરાબર પહેલા કોંગ્રેસમાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. લોકસભામાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો કબજે કરી હતી. એ વખતે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે નબળા શિક્ષકોની સ્કૂલ છોડીને હું ગુરુકુળમાં આવ્યો છું. ભાજપ પ્રવેશ પછી એમણે ફરી રાધનપુર બેઠક પરથી જ ભાજપની ટિકિટ પર પેટા ચૂંટણી લડી અને હારી ગયા. તો પેટા ચૂંટણીમાં કેટલી અસર થશે એ આગળ જોઈએ તો રાજકીય વિશ્લેષક જતીન દેસાઈ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે હાર્દિક પટેલની લોકપ્રિયતા 2017માં પીક પર હતી, એટલી હાલ નથી. પણ તેઓ રાજ્યમાં સતત સક્રિય રહ્યા છે અને હવે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા છે. તો પેટા ચૂંટણીના સંદર્ભમાં તેમની અસર વધુ પડી શકે. જો કે એની સામે ફક્ત એક જ નેતાની અસર પરિણામ બદલવામાં કાયમ સફળ નથી રહેતી. ગુજરાત કોંગ્રેસ 2017ની સરખામણીએ હાલ સંગઠનની રીતે વધુ નબળી લાગી રહી છે. રાજકીય વિશ્લેષક હરિદેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં એ વાતે તેઓ સહમત થયા કે હાર્દિક પટેલ સતત સક્રિય છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે હવે 2017ની સરખામણીએ આ યુવા નેતાઓ હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરનો જાદુ ઓસર્યો છે. તેમ છતાં હું હાર્દિક પટેલને અંડર એસ્ટિમેટ નથી કરતો. તે સતત ફરી રહ્યા છે. આવનારી પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને તેઓ ફાયદો કરાવી શકે તેમ છે. તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જવાથી ભાજપને કેટલો ફાયદો થયો એ તો બહુ મોટો પ્રશ્ન છે, પણ તેઓ ઠાકોર સમુદાયના મત વિસ્તારમાં હાર્યા છે. તેવા સંજોગોમાં તેમની અસર આવનારી પેટા ચૂંટણીમાં મતદાતાઓ પર પડે એવું હું નથી માનતો. તેમણે વધુમાં કહ્યું કે જિજ્ઞેશ મેવાણીની જે આક્રમકતા છે તે ગુજરાતની તાસીર સાથે ફિટ નથી બેસતી. વિપક્ષમાં રહીને પણ વહીવટીતંત્ર પાસેથી કામ કઢાવવાની જે કુનેહ હોવી જોઈએ તે રીતે તેઓ મારી દ્રષ્ટિએ અપરિપક્વ છે. પોલિટિકલ સાયન્સના પ્રોફેસર બલદેવ આગજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અલ્પેશ ઠાકોરનો કોઈ પ્રભાવ હવે ચૂંટણી દરમિયાન હું નથી જોતો. જ્યારે હાર્દિક પટેલ પાટીદાર યુવા નેતા ખરા, પણ પાટીદારો કોંગ્રેસને મત નથી આપતા. તેમના વતન વિસનગરમાં પણ હાર્દિક પટેલ કોંગ્રેસના નામે મત માગવા જાય તો તેમના ધાર્યા મત તેમને નહીં મળે. સુરતમાં પાટીદાર આંદોલનનો સૌથી વધુ પ્રભાવ જોવા મળેલો, પણ તેમ છતાં કોંગ્રેસને જીત ના મળી. જ્યારે કે જિજ્ઞેશ મેવાણી તેમના મત વિસ્તાર વડગામ સિવાય પણ રાજ્ય અને દેશ સ્તરના પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે, એટલે નેતા તરીકે સક્રિય અને આક્રમક ખરા, પણ પેટા ચૂંટણીમાં જે તે વિસ્તારના પ્રશ્નો વધારે પ્રભાવક હોય છે એ પણ ધ્યાન રાખવું જોઈએ. રાજકીય વિશ્લેષક અજય નાયકે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે લોકોનો હાલની સરકારની નીતિ રીતિ સામે આક્રોશ છે, ખાસ કરીને ખેડૂતોનો. તો આ પેટા ચૂંટણીમાં એ જોવા મળી શકે છે. આ યુવા નેતાઓની વાત કરીએ તો હાર્દિક પટેલની સક્રિયતાની ચૂંટણીમાં અસર જોવા મળી શકે, જો કે આ પેટા ચૂંટણીમાં જિજ્ઞેશ મેવાણીની અસર જોવા મળે એવું મને નથી લાગતું.